गृह विभाग गुजरात राज्य ठराव मुजब जिल्ला में नाचता फरता वॉन्टेड आरोपी ने पकड़वा पुलिस ने मदद करवानी भूमिका में भाग रूपे तमज गंभीर गुनाओं में भगेड़ू नाचता फरता वॉन्टेड आरोपी ने पकड़वा मददरूप थना खानगी व्यक्ति बातमीदार ने रोकड़ी नाम आपवानी जोगवाई हाथ धरवामां आवी छे। જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જાહેર કરાઈ છે। પંચમહાલ જિલ્લાના ટોપ 10 ફરાર આરોપીઓની ચોક્કસ માહિતી આપનાર અથવા તો પકડવામાં મદદરૂપ થનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખશે અને રોકડ 10,000 નામની જાહેરાત કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી એટલે કે આશરે ઘણા બધા સમયથી ઘણા આરોપીઓ વોન્ટેડ છે જિલ્લામાં પકડવાના, જેમાંથી પંચમહાલ જિલ્લાના કુલ 10 આરોપીઓ મોસ્ટ વોન્ટેડ નક્કી કરવામાં આવેલા છે। જે આરોપીઓને પકડવાની એક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અને સીઆઈડી ક્રાઇમ રેલવે ગાંધીનગર ડીજીપી સાહેબ દ્વારા એક ઇનામની જાહેરાત કરીને એક ઠરાવ કરી અને જણાવવામાં આવેલું હતું, જે આધારે પંચમહાલ જિલ્લાના જે મોસ્ટ વોન્ટેડ 10 આરોપીઓ જે છે એમને પકડવા માટે પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા 10,000 રૂપિયાનું રોકડ ઇનામ પબ્લિકના માણસોને આપવાની એક જાહેરાત કરવામાં આવેલી છે, જેના અનુસંધાને કુલ 10 મોસ્ટ વોન્ટેડ આરોપીઓ નક્કી કરવામાં આવેલા છે। જે પૈકી 8 આરોપીઓ જે છે એ મધ્યપ્રદેશના છે, એક આરોપી બિહારનો છે અને એક આરોપી મહારાષ્ટ્રનો છે। જે મોટાભાગના આરોપીઓ પ્રોહિબિશનના ગુના, ગરફોડ ચોરીના ગુના, વાહન ચોરીના ગુનાઓ જે છે અને હાઈવે રોબરીના જે ગુનાઓ કરેલા છે એ આરોપીઓનું લિસ્ટમાં નામ છે અને એ આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ દ્વારા 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરેલી છે, જેમાં માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જેની ખાસ તકેદારી પોલીસ દ્વારા લેવામાં આવનાર છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।